ಚಿನ್ನಾಮೃತ ಗರುಡಾ ಪ್ರಥಮ ಪ್ರಕರಣ ಛಟ್ಟು ನೌಮಿನೇ ದಿವಸ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಗರುಡಾ ಮಧ್ಯೆ ದಾದಾ ಕಾಚನ ದರ್ಬಾರ ಮಾ ವಿರಾಜಮಾನ ಹತಾ અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સાધુથી વાત કરીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પલટે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે. શું કહે છે વાત? શું આવી આ સત્સંગમાં જે વિવેકી છે તે દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. વિવેક જેને હોય એને આ ખબર પડે, બાકી બીજાને ખબર પડે નહીં. એટલે વિવેક કહેવાય પણ એને મારે કે જેને પોતાનો અવગુણ દેખાતો જાય એનું નામ વિવેક. પણ પોતાનો અવગુણ દેખાતો ના એને વિવેક જ નથી. પહેલાં હવનો અવગુણ જોયા કરે, પણ પોતાનું ના જોયે પછી વિવેક ક્યાં રહ્યો? ત્યારે એ મારે સમજાય છે કે પહેલું શું કહે પોતાને. તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. બસ જે વિવેકી છે એ દિવસે દિવસે પોતાનો અવગુણ જોવે કે ભાઈ મારી ક્યાં ભૂલ થાય છે, હું શું કરું છું, હું શું કરવા આવ્યો છું, મારામાં ખામી છે, મારે કાઢવી છે. એટલે નિરંતર એને જ જોયા કરે. વિવેક માણસે પહેલું પોતાના સામી દ્રષ્ટિ રાખે. આત્મનિરક્ષણ જેને કહે છે ને આત્મનિરક્ષણ. પણ વિવેકવાળો ના હોય પછી જેમ તેમ બોલે, જેમ તેમ કરે, જેમ તેમ જોવે, એટલે એનો કંઈ વિવેક કહેવાય કે ભાઈ આપણે કેમ જોવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ બોલવું, આપણે કેમ કરવું છે એની વાત પહેલાં, પછી આ બધાનું કંઈ આપણે કરવા નથી આવ્યા. આ તો બીજાની સાફસૂફી કરો, પણ તારામાં સાફસૂફી બાકી રહી જાય એની વાત કરે ને, સાફસૂફી બીજાની પછી થશે. એટલે વિવેકી માણસને પહેલું પોતાનું જોયા કરે અને એને એમાં જે હોય એને ટાળવા પ્રયત્ન કર્યા કરે. બીજામાં જેટલું સારું છે એટલું લયા કરે, સારું છે એટલું લયા કરવાનું. અને આપણામાં એ બધા અવગુણ બીજાના દેખાતા હોય એ આપણામાં હોય તો આપણે ટાળવા પ્રયત્ન જ કરવાનો. એટલે મારે કહે છે કે આ પ્રમાણે પહેલો પોતાનો જ અવગુણ જોયા કરે કે આપણી નાત છે, જાત છે, કુટુંબ છે, પરિવાર છે, આપણે આ બધી દેહમાં કેટલા ભાવો છે, આ બધી વસ્તુઓનું જોયા કરે તો એને સ્વભાવ ટળતા જાય ને એ થતું જાય. પણ આ માણસ માત્રને કેવું છે બીજાનું જોવાની વધારે થયું, બીજા માણસો શું કરે છે ને કેમ બેસે છે ને કેવું શું એને ઉપર વધારતાનો હોય. પણ એ બધું કરવાનું આપણે નથી. અહીંયા જે આવ્યા છે આત્મનિરક્ષણ માટે કે આત્માનું જ્ઞાન મેળવવા માટે આવ્યા છે એ સામે દ્રષ્ટિ કરવી કે આપણામાં જે ભૂલો છે, જે કંઈ ખામી છે, જે કંઈ દોષો છે, સ્વભાવો છે એ કેમ ટળે એનો વિચાર કરવો જોઈએ કે આ સ્વભાવ છે તો આ સ્વભાવ ટાળવા માટે શું કરવું. એ સ્વભાવ ઉપર કંઈક જે આપણને આ સત્સંગમાં વાત થતી હોય એના ઉપર નિરીક્ષણ કર્યા કરો, એનું સંશોધન બરાબર કરવું. સંશોધન થાય છે ને દરેક જાતના સંશોધન, એમાં આપણામાં જે દોષો છે એ કેમ ટળે એનું સંશોધન આ શબ્દોથી આપણે વિચાર કરવાનો કે ભાઈ આ વિવેક છે. જો વિવેક આપણને આ રીતે આવી જાય તો પહેલાં પહેલું આપણે જ પોતાનું જોવાનું મન થાય કે આપણે જ પહેલું કરો, પહેલું આપણે શરૂઆત કરો એટલે બધામાં સારું થતું જ જશે. પણ એ કેમ ન કરે, એ કેમ ન, એ તો બધું થવાનું છે. એ બધા ક્યાં આપણે કોઈનું કરવા આવ્યા છે, પહેલું આપણે પોતાનું કરવા આવ્યા છે. એટલે પહેલું આપણું સાફ કરો, પછી ભગવાન બેઠા છે હવનું સાફ કરવા માટે.
એને તો રામ જરૂર કે બેઠ કે સબકા મજરા લે જૈસે જિંદગી ચાકરી ઉસકન દે ભગવાનની વાત છે એની દ્રષ્ટિ આપણા કરતાં મોટી છે એનું મન પણ ઘણું વિશાળ છે એટલે સમજી વિચારીને જેને જેમ જેટલું યોગ્ય એ કરે જ જવાના છે અત્યારે આપણને ન દેખાતું ભવિષ્યમાં તો છે પણ થવાનું એ કંઈ જેને જે વસ્તુ છે એ પ્રમાણે એનું ફળ ભગવાન આપવા બેઠેલા છે આપણે કોઈના નિયંતા નથી કે આપણે કોઈના ઉપર એ કરવા અહીંયા નથી અહીં તો આપણે પોતાનું જ કરવા આવ્યા છે આપણું મન સાફ કરવા આવ્યા છે હૃદય સાફ કરવા આવ્યા છે આપણે સ્વભાવ મૂકવા આવ્યા છે એના ઉપર નિરંતર વિચાર કર્યા કરો બસ જે કંઈ વાત થતી હોય જે કંઈ અહીંયા આગળ આપણે દર્શન કરતા હોય કે એની અંદર પહેલાં પહેલું આ જો નિરીક્ષણ થયા કરે તો સ્વાય કંઈ બધું આપણું ટળતું જાય એટલે જે કંઈ વિવેકી માણસ છે તે વિવેકી માણસને વિવેક કોને કહેવાય છે જળ ને ચૈતન્ય એ બેની વસ્તુ જે બરાબર સમજ્યો છે એનું નામ વિવેક છે હવે એવો વિવેક આવે ક્યાંથી જળ ને ચૈતન્ય વસ્તુ સમજાવે પણ આ દુનિયાનો વિવેક છે આવો પધારો બેહો વ્યવસ્થિત તો આ દુનિયાની આપણે મહારાજે કહ્યું છે કે ભાઈ એ રીતનો વિવેક રાખવો જોઈએ બોલાવવાનું ચલાવવાનું પધારો આ બધા શબ્દોથી વાણીથી પણ મહારાજ તો કહે છે કે વિવેક એટલે જળ ને ચૈતન્ય કે જળ વસ્તુ શું છે ને ચૈતન્ય વસ્તુ શું છે બે વસ્તુને બરાબર સારી રીતે સમજે એનું નામ વિવેક છે જળ એટલે આપણે દેહ દેહ છે નાશ પામવાનું છે દુઃખરૂપ છે ક્લેશરૂપ છે સંસાર એ પણ જળ છે એ બધું નાશ પામી જાય છે અને ચૈતન્ય વસ્તુ જે અંદર આત્મા છે એ વસ્તુ સત્ય છે સનાતન છે પ્રકાશવાન છે એને કંઈ સુખ નથી દુઃખ નથી નાશવંત નથી આ બધી વસ્તુઓ ચૈતન્ય છે અરે આત્મા અને દેહ બેની વસ્તુની વ્યક્તિ બરાબર આપણને સમજાય એનું નામ વિવેક છે મારે આવો વિવેક આવે ક્યાંથી એ બજારમાંથી ના આવે બજારમાં તો બધું ખાવું પીવું લહેર કરવું ગમે એનું જુઓ ને ગમે તેમ માલો ને ગમે તેમ આચરણ કરો ને ગમે તેમ વર્તો એને તો કોઈ ખબર જ નથી કે વિવેક વસ્તુ શું છે કે આપણે શું કરવા છે શું કશું નહીં એટલે મોજ શોખ કરવાનો આનંદ કરવો અને આપણે વ્યવહાર કરવો ને સંસાર કરવો ને બસ એટલી જ જ્ઞાન એટલી જ વસ્તુ આપણને ત્યાંથી મળે પણ બે વસ્તુ જુદી છે એ વસ્તુ આપણને જ્યારે આવો સત્સંગ મળે એમાં આવીએ બેસીએ ત્યારે આપણને ખબર પડે કેટલાકને પૂછો કે ભાઈ તક આપણા દેહનું કલ્યાણ કરી લેવું જેને આ સત્સંગ ના મળ્યો હોય જે ઊંડો ન અભ્યાસી હોય એ દેહના કલ્યાણની વાત કરે પણ દેહની વસ્તુ તો આપણે જોઈએ છીએ કે નાશવંત છે જળ ને ચૈતન્ય જળ વસ્તુ નાશ પામી જાય એટલે એ જે સત્સંગ થશે એને ખબર પડશે કે આત્માનું કલ્યાણ કરું દેહનું નહીં દેહને તો આપણે સારું ખાવા મળ્યું સારા કપડાં મળ્યા સારો બંગલો મળ્યો કે વધારે સારું સુખ મળ્યું એટલે આપણું કલ્યાણ જ છે તો પણ એ દેહ ભેગું દેહ બળ્યું એના ભેગું બધું બળ્યું એ નાશ થઈ ગયો પણ ચૈતન્ય વસ્તુ સત્ય સનાતન છે એ નાશ પામતો નથી એટલે આ કલ્યાણ કરવાનું છે કે આત્માની મુક્તિ આત્માને જે આ કંઈ બંધન છે એનામાં જે અજ્ઞાનતા આવી ગઈ છે દૂર કરવા માટે આ સત્સંગ છે અને એ સત્સંગથી આપણને એની ખબર પડે છે એ સિવાય પડતી નથી એટલે મારે કે વિવેક એનું નામ છે કે જળ ને ચૈતન્ય બે વસ્તુ સમજાય એ સમજાય ક્યાંથી તો કે સંત સમાગમથી કે મારે કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે પછી એ વિવેક આવે એટલે પછી એમાં રહેલી જે આસક્તિ છે એટલે જે નાશવંત વસ્તુ છે એમાં રહેલી આસક્તિ નાશ પામે અને ચૈતન્ય વસ્તુમાં આપણી આસક્તિ પ્રેમ આપણને થાય છે એ આપણે જેમ વિવેક થયો દ્રઢ પછી આપણામાંથી વિમુખ જે આસક્તિઓ છે બધી નીકળતી જાય અને જ્યાં આસક્તિ કરવાની છે આપણે દ્રઢ થતી જાય એ સત્સંગ કરવા થકી આવે સત્સંગ એટલે વાત સાચા પૂરું સત્સંગનો અર્થ આપણે બધો મોટો છે પણ બધેથી આપણને એ કંઈ એનું જ્ઞાન થતું નથી પણ એવા જે જ્ઞાની પુરુષો બ્રહ્મનિષ્ઠ પુરુષો એમના થકી આપણને આ જ્ઞાન થાય છે એટલે એવો સત્સંગ મળે એના થકી આ વિવેક આવે છે અને એ વિવેક જેને આવ્યો છે એ માણસ પહેલું પોતાનું જ જોશે એની વૃત્તિ અખંડ પાછી છે એને પછી આ ભોગ વિલાસ ને મારું ને તારું ને એ કશી એના જીવનમાં નથી એને એક જ વસ્તુ છે કે આત્મનિરીક્ષણ કે ભાઈ આપણે આ કરવા છે એટલે જ્યાં જ્યાં પોતે જાય ત્યાં પોતાની વાત પહેલાં સમજે અને પછી પોતાને જે કંઈ કરવાનું છે એના ઉપર એનું નિશાન હોય બીજા શું કરે છે એનું નહીં પણ પોતે શું કરે છે એ વસ્તુ છે આપણને એમ બધું થાય કે ભાઈ આ બધું આપણે ભગવાનને સંત જ્યારે મળ્યા છે ત્યારે આપણે એમને માટે શું કરીએ છીએ આપણે કરવાનું છે એ આપણે માટે શું કરે છે એનો વિચાર નથી કરવાનો એને આ એમને તો આપણા માટે બધું જ કર્યું છે આવું દેહ આપ્યું છે આવી સગવડ આપી છે આવી જે જરૂરિયાતો બધી એમને આપણને આપી છે પછી હવે આપણે વિચાર રાખીએ કે આપણા માટે શું કરશે આપણા માટે એમણે બધું જ કર્યું છે કે આવું આંખ નાક કાન ઇન્દ્રિયોવાળું અવયવ આપ્યું છે એમાં એક શક્તિ આપી છે ચૈતન્ય વસ્તુ આપી છે જેને હાલીએ છીએ ચાલીએ છીએ આ બધી વસ્તુઓ કરીએ છીએ એમની તો કૃપા આપણા પર ખૂબ છે જય સ્વામી
પછી આપણે આશા રાખીએ કે આપણે માટે શું કરશે, આપણે એને માટે હવે શું કરશું, આપણે વિચારવાનું કે આપણે એને માટે આપણે શું કરીશું. આ મંદિર થયું પણ હવે મંદિર શું આપણા માટે કરશે, નહીં મંદિર માટે આપણે શું કરીએ, મંદિર તો આપણને આ બધી સુવિધાઓ બધી તૈયાર થઈ, હવે આપણે એને માટે શું કરશું આપણે એ વિચાર કરવાનો. એની અંદર જઈને ભજન ભક્તિ કરીને સત્સંગ વધે, આપણો સત્સંગ દ્રઢ થાય, આપણે એને વિશે આપણે સારી રીતે આપણો ભોગ આપી શકીએ, આપણે એ વિચાર આપવો કરવાનો. એટલે સ્વાય આપણે પહેલો આપણો પોતાનો કે આપણે શું કરવાનું છે એનો નિરંતર વિચાર કરીને આ સુખ કરી લેવું જોઈએ. એટલે વિવેક એનું નામ છે. આ વિવેક જો ના આવ્યો ત્યાં સુધી આપણે બીજું જ દેખાયા કરે, બીજી જ વિચાર આવ્યા કરે, ગળીએ ને પલીએ ને કોઈક વાત સાંભળીએ ને કંઈક આપણને ઊંચા નીચા થઈ જાય, કંઈક થાય ને આપણે ઊંચા નીચા થઈ જાય, કારણ કે આપણે પેલું જોયા કરીએ છીએ બહારની વસ્તુ. પણ આપણે માલકી મારે પ્રથમ વિશ્વમાં પણ કહ્યું કે જે પોતે પોતાનું સ્વરૂપ જોતો નથી, એને ભોગવતો નથી સુખને, એ અજ્ઞાનીમાં અજ્ઞાની, નીચમાં નીચ, ગેલામાં ગેલો અને મૂર્ખમાં મૂર્ખ, આ બધા ચાર ઇલકાઓ મળી જાય. કે આપણે જે કરવાનું છે એ કરતા નથી, અને બીજું જો કરીએ છીએ તો આપણા મોટું અજ્ઞાન છે. મારે કહ્યું જે પોતે પોતાના સ્વરૂપને જોતો નથી અને એના સુખને ભોગવતો નથી એ અજ્ઞાની માણસ કહી દીધો, નીચમાં નીચ, ગેલામાં ગેલો, મૂર્ખમાં મૂર્ખ હોય છે. ત્યારે એ કરવાનું છે આપણે સત્સંગની અંદર. આપણી આ દ્રઢતા કરવાની છે કે આપણે આપણે જોઈને આપણામાં રહેલી વસ્તુઓ છે જે ત્યાગ કરવાની છે ત્યાગ કરવાની છે, અને જે ગ્રહણ કરવાની છે ગ્રહણ કરવાની છે. એટલે આપણામાં રહેલા અવગુણો છે એને હંમેશા આપણે જોવાના છે, બીજામાં રહેલા ગુણો છે આપણે જોવાના છે, અને ભગવાનને સંતની પ્રસન્નતા કેમ થાય એનો નિરંતર આપણે વિચાર કરવાનો છે. તો એનું નામ વિવેક છે. અને એવો વિવેક જ્યારે આપણને આવે ત્યારે આપણે આ સત્સંગની અંદર આપણને અપાર સુખના આનંદ આપણને પ્રાપ્ત થાય. અને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. શું દેખે છે? ભગવાન ને ભગવાનના ભક્તને તો અંદર ગુણ જ પડ્યા છે, બધા જ ગુણો પડ્યા છે. એને કોઈ જાતનું વેર ઝેર મારું તારું કંઈ છે નહીં. એને તો બધાને સારી રીતે ભગવાનના ધામમાં પમાડવા છે, એક જ એની દૃષ્ટિ છે. પછી કોઈને વધારે બોલાવતા વધારે અને ઓછા બોલાવતા હોય, કોઈને આમ કરતા હોય કોઈને આમ કરતા હોય, એમાં એનો કોઈ આશય એવો નથી કે આને વધારે આપી દઉં અને ઓછું આપી દઉં, કે આના કયા પ્રમાણે કરવું કોના કયા પ્રમાણે ન કરવું, કારણ કે એની એવી દૃષ્ટિ જ નથી. આપણામાં ભાવ છે એટલે આપણે દેખાય છે કે આ વધારે ઓછું આમ તેમ બીજું કરે છે, કે આપણા ભેદ દ્રષ્ટિ એટલે ભેદ દ્રષ્ટિ દેખાય. એમને તો સર્વનું કઈ રીતે આ જીવનું સારું થાય એ રીતે આખું કાર્ય કરવા માટે આવ્યા છે, અને એ કઈ રીતે જીવનું કંઈ સારું થતું હોય આપણને કંઈ ખબર ન હોય, એટલે આપણને એ રીતે એના વિશેના ભાવ દેખાય કે આમ તેમ બીજું ત્રીજું ભલું કરે. ત્યારે જે માણસની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની અંદર જેવું દેખાય એવું અરે જેવો વિકાર એવું આપણને દેખાય છે, ત્યારે જો ભગવાનને સંતને વિશે તેને ગુણ જ દેખાય, પોતાનો અવગુણ દેખાય. અને આ જે કરે છે બરાબર કરે છે, એને હંમેશા એને વિશે થાય, એની વિશે તો છે જ નહીં, આ તો આપણને દેખાય છે. પણ છતાંય આવો વિવેકી જેને વિવેક થઈ ગયો કે આ વસ્તુ તો સત્ય સનાતન છે જ, એમાં કોઈ વસ્તુ છે નહીં, એટલે એવો એને ગુણ હંમેશને માટે દેખાય. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે. ના, જેને હિતકારી માને છે ભગવાનને સંત છે એ પોતાના હિતને માટે કઠણ વચન કહે, એને કંઈ બીજું નથી લેવું. કઠણ વચન કરીને કંઈ એમને કોઈ પણ જાતનું એ નથી કરવું, પણ એના હિતને માટે કહેવાનું હોય. એટલે વખત આપણે કોઈ વસ્તુ હિતને માટે હોય તો એને આપણે આ છોકરાને વળીને પણ કહીએ, લો છોકરો છે એ પોતે કંઈ વસ્તુ અગ્નિ કે પેલો વીછી કે સાપ પકડતો હોય તો આપણે એને વળીને ધકીને પણ કહીએ, અગર એને એવું કંઈ દુઃખ થતું હોય તો આપણે વળી ધકીને પણ કહીએ છીએ. પણ એમાં આપણો કંઈ સ્વાર્થ નથી, એનું સારું થાય એટલા માટે, એના શરીરને કોઈ નુકસાન ન થાય અને એનું સારું થાય એટલા માટે આપણે એને જરા વળીએ છીએ કે કરીએ છીએ, એનું કારણ એ છે. મેં પેલો છોકરો સમજતો નથી એટલે એને દુઃખ લગાડે કે આમ થયું તેમ થયું, પણ જે કોઈ સમજવું હોય જાણે કે આ વસ્તુ બરાબર છે. એટલે વઢીને કહેવાનું કોઈ કારણ નથી, કે વેઢીને એટલા માટે કહેવાનું છે કોઈ આપણે આ જીવનું બગડે નહીં, બસ કે તમે સત્સંગ કરો છો તો સત્સંગ જ કરો કે જેથી કરીને તમને તમારા દોષો ટળી જાય, અને આ સત્સંગને વિશે આપણું જે આત્માનું કલ્યાણ છે જીવનું જે સારું છે ન બગડે એટલા માટે જેને કહેવાનું હોય કે આપણે મહારાજની આજ્ઞા છે, આજ્ઞા પ્રમાણે આપણે રહેવું, એ પ્રમાણે આપણે વર્તવું, એમાં બીજું કંઈ કહેવાનું તો હોય જ નહીં. કે એમના જે કંઈ આપણે આજ્ઞા નિયમો કંઈ હોય તેને માટે આપણને કે ભાઈ તમે આવા સત્સંગ થઈને આવો જોગ થઈને આ મંદિરમાં આપણે આવું ન થાય એટલા જ માટે કહેવાનું હોય, કે જેમાં આપણા જીવનું જ બગડતું હોય, કે આપણે વ્યવહારનું બગડતું અને જીવનું બગડતું બે વસ્તુ હોય, એટલે એટલા માટે એમને કે આપણને જે કંઈ આપણે મહારાજના વચનો છે અને વચારે વધારે આપણે દ્રઢ કેમ થાય
એને માટે કે જેમાંથી આપણા જીવનું ગુંડું થતું હોય, બીજું કંઈ કહેવાનું છે નહીં. અને એટલા માટે કે છે ને વઢીને કે તો પણ એને ગુણ લે, પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. હિતકારી માને કે મારા હિતને માટે જ કહે છે, આ કંઈ એમને ખોટું છે નહીં. આપણે જે કહેવાય છે એનો આપણા હિતને માટે બરાબર છે. આપણી ભૂલ હતી ને આપણે કહ્યું છે તો આપણે સવરું લેવું જોઈએ. તે તો જીવલાલ શેઠ હતા, એને સોપારી ખાવાનો કટકો કટકો સોપારી ખાવાનો હતો. સ્વામીએ કહ્યું કે આ અડકું કોણ જાવ, શિવલાલને જ કહીને પૂછ્યું. એટલે શિવલાલ ઊભા થઈને થૂકી આવ્યા. પણ શું એને હતું કે આ સ્વામી છે મારા હિતને માટે કહે છે. કે એમ થાય ને કે આ હોપા જેવું ખાધું ને એમાં શું, વળી સભા મને પાછું કહ્યું, મને ખાનગી કહ્યું, તો એવું પણ ભાવ આવી ગયા. પણ મોટા પુરુષોને તો એવું છે કે આ એને નિમિત્તે બધાને કેટલાકને સમજાઈ જાય. આપણને એને વિશે હેત હોય, આપણે એને સારું કરવું છે એટલા માટે એને કહ્યું. પણ શિવલાલ એવા મુમુક્ષુ હતા, તેને થયું બધું સારું થયું. કે જો એક સ્વભાવ ઉપર એના ઉપર વાત કરે તો બીજા બધાને એના અસર થાય કે ભાઈ આ વસ્તુ નથી ગમતી સ્વામીને. તો એવી વસ્તુ બીજા કરતા હોય તો એને પણ મનમાં અસર થાય કે આપણે ન કરવી જોઈએ. શિવલાલ મુમુક્ષુ હતા, તેને અવગુણ સ્વામીનો ના આવ્યો, પોતાના સ્વભાવનો અવગુણ આવ્યો. બરાબર છે, આ વાત ખોટે. તો સ્વભાવમાં એમને જરા સ્વામી આંકડાથી કહ્યું તો મનમાં દુઃખ ન થયું. કૃપાથી થૂકી નાખ્યું સ્વામી કે આ તે નહીં કરીએ. એટલે આવી કેટલીક વસ્તુ આપણને કહે, પણ એ કહે છે એનો ગુણ લે, પણ પોતાનો અવગુણ લે. કે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. એ દિવસે દિવસે સત્સંગમાં મોટપ પામે છે. સત્સંગમાં મોટપ પામવું હોય તો આપણે આ ઈલાજ છે. પછી આપણે મોટપની વાત કરતા હોય, પણ જો આ વસ્તુ આપણા જીવનમાં દ્રઢ નથી થઈ ત્યાં સુધી આપણે ઈચ્છા રાખીએ કે કેમ આ બધા મોટા થઈને ફરે છે ને હું. આપણે કોઈ મોટા નથી, ભગવાનના દરબારમાં કોઈ મોટા છે નહીં. સેવા કરે મોટો, આવું જે સમજે એ મોટો, મારે કે જેની સમજણ એ મોટી, કે ગાદી તકીએ બેસે એ કંઈ મોટા છે, નીચે બેસે એ ઓછા છે. એવું કશું આ સંપ્રદાયને તો રિવાજ છે કે મારે કે વ્યવહાર છે તો કોઈને બોલાવવો પડે, આગળ બેહાડવો પડે, કોઈને ઊંચે બેહાડવો, કોઈને નીચે બેહાડવો પડે. પણ એનાથી કંઈ એની મોટપ ઊંચી નીચે કશું છે નહીં. મારે કહેતા સત્સંગના નિયમ ધર્મ પાળે એ મોટો છે. સત્સંગના અર્થે માથું દેવું હોય તો દે તો એ મોટો છે. બસ એ ભલે નહીં એને કોઈ બીજો અધિકાર ન હોય કે બીજી કોઈ જાતની આ બીજી એ ન હોય, પણ છતાં એ પર્વતભાઈ તમે આ સત્સંગમાં જુઓ તો કાંઈ ન, એનું સ્થાન જ કોઈ નહીં લ્યો. મહારાજના વખતમાં પર્વતભાઈ લાખો રૂપિયાની સેવા કરે, મહારાજ માટે તન મન ધન અર્પણ બધું જ કરી દીધેલું. મહારાજ જ્યારે કહે ત્યારે તૈયાર, જે સેવા કહે તૈયાર, એટલી બધી એમની બધી હતી. પણ છતાં સત્સંગમાં કોઈ સ્થાન ન દેખાય એમનું કે પર્વતભાઈને. એને આ અહીં આવ્યા હોય તો પણ એ છેલ્લા બેસી રીધું હોય. એક વખત આવેલા તે મહારાજ સમાગમ કરવા માટે, એમની સેવા નિષ્ઠા સમજણ હોવું જાણે કે પર્વતભાઈ આવા ભક્ત મુક્ત છે. પણ છતાં અહીં દરબારમાંથી જાણે મહારાજને ત્યાં જમતા છે, મહારાજને ત્યાંથી જાણે દરબારમાં જમતા છે. તે હા દિવસ સુધી એ બિચારાની માટે નદીએ ના આવે, પોતાની સેવા પૂજા કરીને કરીને પોતાનો નિર્વાહ કરી લે, બજારમાંથી ચના દાળિયા ફાંકી લે. પણ મહારાજનો સમાગમ થાય ને જે પછી સેવા કરવાની તો કરવાની, દેહે કરીને કરવાની હોય, પૈસે કરવાની હોય, એ તો પાછું કરવાનું જ, એમાં કંઈ એવું નથી. પણ મનમાં એમને જરાય મનમાં ન થયું. પછી મહારાજ પૂછ્યું, પર્વતભાઈ તમે ક્યાં જમો? મારે કંઈ નહીં, બધું ચાલે છે. પછી દરબારમાં પૂછાવડો તો કે બ્રહ્મચારી જમાડે છે. બ્રહ્મચારી તમે શું કહો? તો બ્રહ્મચારી દરબારમાં જમતા છે, મને શી ખબર કે જહાજામાણામાં. પણ એમ કે પર્વતભાઈને એનો કોઈ જાતનો ક્ષોભ કે દુઃખ ન થયું કે અરે હું આવી સેવા કરું છું તો મારું કોઈ સ્થાન નહીં, કે મને કોઈ જાતની આમ એ મોટપ મોટપ નહીં, એવું કશું નહીં. કારણ કે મહારાજનું સુખ લેવું છે ને મહારાજને રાજી કરવા છે, એના વચને સેવા કરવાની છે કે દુનિયાના માણસોના વચન કરવાનું છે. આપણે જે કંઈ કરીએ છીએ ભગવાનને સંતના વચન ઉપર કરીએ છીએ, જેને રાજી કરવા છે એને માટે કરીએ છીએ. આપણે આ બીજા માટે નથી કરતા. જો બીજાનું એવું જોવા જઈએ તો આપણો આ પાર જ ન આવે કે આને આમ છે ને આને આમ છે. આપણે કરીએ છીએ કે એને રાજી કરવું, બીજા કોઈની વસ્તુ નથી. આપણે કહેનાર કોણ છે? જેના થકી આપણે મોક્ષ લેવો છે, જેના થકી આપણે સારું કરવું છે, એ વસ્તુ એ માણસ આપણને આગળ. ભલે બીજાના કહેવાથી કરે છે પણ કહેનાર તો એ છે ને. ઠીક ના, આના કહેવાથી કર્યું છે, કહેવાથી કહે છે. જો આપણે માનવું કે એમનામાં એટલી બુદ્ધિ ઓછી છે, એના કહેવાથી જ કર્યું. સીતાને ભગવાને, સીતાને આપણે સમજણની વાત કરીએ છીએ કે સીતાને વનવાસ કર્યા, હવે ધોબીના કહેવાથી બોલી કે આ ભગવાન રામને કહ્યું કે જે બીજાને ઘરે ગયેલી સ્ત્રી રામ રાખે હું ના રાખું. એના વહુને તકરાર થઈ, એમાં ધોબેનને ધોબેન બેને તકરાર થઈ. એટલે ધોબી એના વહુને આ રીતે બહેનું માર્યું કે તું આમ કે બીજે ગયેલી હોય તો હું ના રાખું, આ તો રામચંદ્ર રાખે. ભગવાન રામે એટલું સાંભળ્યું તે સીતાજીને, આવું સીતા તો બહુ નિર્દોષ હતા, રાવણને ત્યાં ગયા પણ કોઈ દિવસ એને ઊંચી દ્રષ્ટિ કરીને જોયું નથી.
અને ભગવાન રામ સિવાય બીજો સંકલ્પ મનમાં નથી થયેલો કે ભગવાન રામ સિવાય બીજો પુરુષ આ જગતમાં છે એવો એને વિચાર પણ નથી આવ્યો. એટલા બધું સંયમતાથી પોતે ત્યાં આગળ રહ્યા હતા અશોક વાટિકાની અંદર. હા બીજાના શું કહી ગયેલા, છતાં પણ આ લોકની દ્રષ્ટિએ એનું પ્રાશ્ચિત થયું, એનો અગ્નિ પ્રવેશ થયો, બધું જ કરી લીધું. પછી અયોધ્યામાં આવ્યા અને ત્યાં પાછો આ બોલ્યો ભગવાને કાઢી મૂક્યાને કે વયા જ જાઓ મારે ના જોઈએ, કારણ કે આ બોલ્યો ધોબી એવો. સીતાને એમ પણ ના થયું કે હવે આ ધોબીને કહેવાથી મને કાઢે. પછી એને કહ્યું મને મનમાં નિશ્ચય કરો કે મારે રામથી મારે તો સુખ રામનું મેળવવું છે, રામનું રાજી કરવા છે, માટે એ રીતે રાજી થતા ભલે ને એને કહેવાથી મને કહેતા હોય તો મારે જવું છે લ્યો. પણ આપણે એમ થાય કે ના એવો કે હું છે ન જવું, લ્યો એ કહે છે તારે જવાનું છે, તારે તો જેને રાજી કરવા એ કહે છે આપણને, ભલે ને એના કહેવાથી કહેતા હોય પણ તારે રાજી એને કરવા છે એ રાજી થાય. બહુ સારું ચાલો પતી ગયું. તો મનમાં કોઈ રીહ ના રહે, આંટી ના રહે, રોદો ને કશું જ ના રહે, સીતાને કાંઈ ના રહે. સીધા પોતે ગયા ત્યાં જઈને પાછું કેવડાવ્યું પર ભગવાન દુઃખી ના થાય. એમના પ્રતાપ અહીં શું કહ્યું, હવે એનો પ્રતાપ કહેવાય વગર વાંકે કાઢી મૂકે, કોકના કહેવાથી કાઢી મૂકે અને પછી આપણા મનમાં કેવા ભાવ થાય. એ ભગવાન રામને અક્કલ નથી ને પેલાને અક્કલ નથી, બધા આવો છે. પછી બીજું પાછું કે એને પાછું સીતાજી પેલા ધોબીને વળવાય નથી ગયા પાછા કે તું કેમ બોલ્યો મારા માટે, આમ કેમ કહ્યું, તું શું સમજે ને તારા મનમાં શું ખબર ને, તને ખબર પાડી દઈશ ને તમે બધું કેમ છે ને, એવું કંઈ કહેવા ગયા, એ કહેવા નથી ગયા. કે ભલે ને ધોબીજીએ કહ્યું મારે તો રામને રાજી કરવા છે, રામ મને આજ્ઞા થઈ મારે જવું, બસ બીજું કાંઈ નહીં. દશરથે જ્યારે આજ્ઞા કરી કે તમારે રામને કહ્યું કે તમારે વનવાસ જવાનું છે, હવે કઈ કઈના કહેવાથી થયું ને, કઈ કઈ જેને કહ્યું કે આ રીતે રામ વનવાસ જાય ને એ થાય, આટલી બધી તૈયારી વ્યવસ્થિત બધું થયેલું હતું, તો પણ એ રામ ભગવાન છે દશરથની આજ્ઞા થતાં ચાલ્યા નીકળ્યા. એ કઈ કઈને વળવા ના ગયા, ભરતને કંઈ કહેવા ના ગયા કે તુલા મારી ગાદી પર કેમ બેસી જાય, કઈ કઈને ના કહ્યું તું શું સમજે છે તારા મનો કામ, મને એને તો મારા પિતાની મને આજ્ઞા છે બસ મારી આજ્ઞાનું પાલન થવું જ જોઈએ. જો આવી એક આપણી સમજણ હોય તો સત્સંગમાં કોઈ ગરબડ આપણને ના રહે કે આપણને આજ્ઞા થાય એટલે બસ શું બીજું કાંઈ નથી, સમજે છે જે પુરુષો જે કહેનારે છે બધું સમજે જ જોઈએ. એટલું આપણે નથી સમજ્યા તો પછી આપણે સત્સંગ જ ક્યાં છે, ભગવાનને મોટા પુરુષોને આપણે એટલું સમજ્યા જ નથી તો આપણે એ કંઈ સમજ્યા જ નથી. ત્યારે એ આપણી એક સમજણો હોય, જો કે આપણે આ કરવા માટે જે વસ્તુ છે એને માટે આ મહારાજ આપણને સમજાવ્યું કે આપણો જે વિવેક છે તો આ વિવેક આ જાતનો આપણને જો બરાબર દ્રઢ થઈ ગયેલો હોય તો પછી કાંઈ આપણને ગડબડ નથી, સારું જ છે આપણે માટે, જે કરતા છે બરાબર જ કરતા છે, એમાં કોઈ જાતને આપણને વાંધો નથી. કારણ કે એમને બધી વસ્તુનો ખ્યાલ છે, સમજે છે. સત્સંગ આપણે વધવો કે ઘટવો એ કંઈ આપણા હાથની વાત છે, આપણે જેને કે આ સત્સંગ હું આમ કરું વધી જાય એ આપણી કાંઈ શક્તિ નથી કે આમ કરીએ એટલે આપણો સત્સંગ વધે અને આમ કરીશું તો આપણો સત્સંગ ઘટી જશે. એ તો એક આપણા મનની વ્યસના ભાવો છે. શ્રીજી મહારાજ પોતે કહ્યું કે ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધે અને ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ ઘટી જાય. આપણે તો એક જ આગ્રહ રાખો કે ભગવાન કેમ રાજી થાય, બસ. શ્રીજી મહારાજ વચનાત્મામાં લખ્યું કે ભગવાનની ઈચ્છા તો સત્સંગ વધે ને કંઈ ઘટી પણ જાય, એમાં આપણે વચ્ચે એમ કરીએ કે આનાથી થવાથી ઘટી ગયો ને આના કહેવાથી વધી ગયો ને આને પ્રયત્ન કરવાનો વધી ગયો ને ખરી ગયો ને આ રીતે આપણે કરીશું સત્સંગ વધશે ને આ કરીશું તો આપણો સત્સંગ ઘટી જશે ને, એ તો એક આપણી મનની વસ્તુઓ છે. એની ઈચ્છાથી એની પ્રેરણાથી એની શક્તિથી આ બધું કાર્ય થાય છે. એની શક્તિ સિવાય એની પ્રેરણા સિવાય કાંઈ આપણે બધા ભેગા થઈને બેસીએ એમ પણ નથી, ભેગા રહી શકાય એમ છે. બધાના સ્વભાવ આપણે એકબીજાના નોખા છે, લ્યો હવની પ્રકૃતિઓ નોખી છે, અહીં ભેગા ક્યાંથી બે નથી, બે પાંચ ભાઈઓ ભેગા નથી, બે ભાઈઓ ભેગા નથી રહી શકતા જો રહેતા હોય તો. ત્યારે એ એવા એવા બધાને જે સ્વામી મહારાજે આપણને બધાને ભેગા બેહાડે છે અને આ ભક્તિ કરાવે છે, ત્યારે જો એની ઈચ્છાથી બધું બને છે. બાકી આપણી તો કોઈ ઈચ્છા એવી નથી કે આપણે બેસીને આ ભજન કરી શકીએ ભેગા, કારણ એકબીજાને આપણે જાણીએ છીએ કે આ આવો છે ને આવો છે ને શાના બેસીએ, એટલે એ નથી શકતો. પણ આ ભગવાનની ઈચ્છા છે અને આપણે એવો એનો ભાવ એના વિશે થયો છે તો આ બેસીને આપણે ભજન કરીએ છીએ. ત્યારે મારે કે ભગવાનની ઈચ્છા હોય તો આ સત્સંગ વધો અને ઘટી જાય. આપણે આપણે મનથી જ્યારે મેં આમ જો કરીએ તો બહુ સત્સંગ વધી જાય, મારે કે આ મોટા માણસને ચમત્કાર દેખાડો, બહુ મોટું સત્સંગ વધે. રાજા ગાયકવાડ છે, એને રોગ હતો, કોઈ કહ્યું મારે એને જો ચમત્કાર બતાવો એને જો મટાડી દો ને તો તમારે ખરેખરું કામ થઈ જાય. કારણ કે રાજા જ્યારે આવું થઈ જાય અને એનું જો મટી જાય રોગ તો આખા રાજાને રાજમાં સત્સંગ થાય તો આખા રાજમાં સત્સંગ પ્રવર્તાવે ને બધા માણસોને આજ્ઞા કરે જાઓ બધા સત્સંગ કરજો,
બધા આ રીતે કરજો ને એની માટે વ્યવસ્થા કરે, એના માટે કાયદા કરે કે સત્સંગી સાથે એને આ વેરો માફ કરી દેવો, ટેક્સ માફ કરી દેવો, એવું બધું કાયદાએ કરીને બધું રાજમાં આખું ધર્મ પ્રવર્તાવેલો. વગર આખરે આપણે મહેનત ન કરવી પડે. મહારાજ કહે છે કે એ પ્રમાણે કે અમારે સત્સંગ કરાવો. મોટા માણસને અમારે બને જ નહીં લો, હવે આપણે બનાવવાની વાત કરીએ, મારે કે અમારે બને નહીં. કારણ કે એને એવી મઠાઈ અને કદાચ એને રાજી થઈ જાય, તમને ગામ આપે, બે ગામ આપે, પાંચ ગામ આપે, એની અમારે કંઈ લાલચ નથી, મારે કંઈ ઈચ્છા નથી. માટે એ અમારે એવી રીતે કંઈ નથી. ત્યારે કહેવાનું શું, જો ભગવાનને એની દ્રષ્ટિ જુદી છે, આપણી દ્રષ્ટિ જુદી છે, કે આપણે જો એ રાજાને રાજ તો સત્સંગ વધી જાય, ખૂબ વધી જાય, આપણે એમ માનીએ, લો આવી એમ ન થાય, પછી ભગવાનનો અવગુણ આવે કે નહીં, એટલે ભગવાન સમજતા નથી કંઈ. આવા માણસને સત્સંગ એક આમ નાના નાના ઝૂંપડામાં જઈને માથાકૂટ કરે છે અને મફતના હેરાન થાય છે, એના કરતાં એક રાજાને કરી દે કેટલા માણસો ભેગા થાય, લાખો માણસ રાજ ભેગું થઈ જાય. હવે આપણી બુદ્ધિમાં બે એવી વસ્તુ છે, સત્સંગ વધારવો કેવી રીતે ને કેવી રીતે ઘટાડવો એ. પણ આપણને એવી બુદ્ધિ છે કે નહીં આ રીતે હોય તો આપણો સત્સંગ ખૂબ રહેશે, શું થશે, આવી રીતે આપણે જાય છે. ત્યારે એ બધી વસ્તુના બહુ આપણે વિચાર કરવાની વસ્તુ છે કે એ વસ્તુ જે કરતા હોય એ સર્વોપરી છે. એ સત્સંગને દ્રષ્ટિ કે આપણી દ્રષ્ટિ એમની દ્રષ્ટિમાં બહુ મોટો ભેદ છે. એટલે એ જો સમજણ આપણે આવી જાય વિવેકની આદતની, તો પછી આપણું બહુ શાંતિથી આપણું કાર્ય થાય. અને આપણે કરવા માટે એ જાય છે કે એ કેમ રાજે. એટલે મારે કે આપણે કોઈ પણ જાતનો આગ્રહ રાખવો નહીં છે જે મારે કે સત્સંગની અંદરનો, કે આ સત્સંગ વધે કે ઘટે એનો કોઈ આગ્રહ નહીં. પણ આગ્રહ તો એક જ છે કે ભગવાનનું ભજન કરવું, એનો આગ્રહ છે, અને આપણા જીવનું સારું થવું. એટલી જ વસ્તુ ઉપર આપણો આગ્રહ હોવો જોઈએ કે આપણા જીવનું બગડી ન જાય, આપણા જીવ સર્વ પ્રકારે શુદ્ધ થાય અને ભગવાનના ધામને પામે, એનો જ આપણો આગ્રહ રાખવાનો. બાકીનો બધો આગ્રહ મૂકી દેવાનો, આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકનું કરો ને, એ આગ્રહ કરવા આપણે આવ્યા નથી. આપણે આપણા વ્યવહારને જ સાનુકૂળ હજુ આપણે કરી શકતા નથી, પછી બીજી વાતમાં આપણે ક્યાં કરવાની વાત. આપણા દેહનું જ આપણે કેમ કરવું એને હજુ ખબર નથી, તો બીજી વાત આપણે ક્યાંથી કરી શકવાના. ત્યારે જે વસ્તુ એ પ્રમાણે આપણે જો સમજાય તો મારે કે આપણને સર્વ પ્રકારે સુખ આવે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પલટે છે. અવિવેકી જો અવિવેકી કહી નાખ્યો બિલાન, કે જેમ જેમ વાત સાંભળે છે એમ શું થાય, પોતાનો ગુણ પોતાનો ના દેખાય, પોતાનો ગુણ દેખાય, વાહ મારા જેવો કોઈ નથી. જો આ વાત થાય છે ને કે આ ખરેખર હું જ છું, અવિવેકીને પહેલું પોતાનું સારું દેખાય, મારા જેવો કોઈ નથી લો, અને બીજાને નાનો દેખાય, બુદ્ધિ વગરનો દેખાય, અક્કલ વગરનો દેખાય, બુઠ્ઠો દેખાય, નકામો દેખાય, અને એ સર્વથી શ્રેષ્ઠ પોતાને જ માને. હવે એ સર્વથી શ્રેષ્ઠ પોતાને માને એ કેવો અવિવેકી મહારાજ કહેવાને, અવિવેક જ ન કહેવાય. પેલાને તો નાનો જ સમજે કે હું સર્વથી નાનો છું, મારામાં કોઈ બુદ્ધિ નથી, કોઈ અક્કલ નથી, સમજણ નથી, હું તો હોઉં બાળકને, આ તો અહીંયા હું તો સામાન્ય થઈને આવ્યો છું. પેલાને એવું થાય જેમ ફળ ફૂલ ઝાડ છે, એ ઝાડ ઉપર ફળ આવે તો ઝાડ કેવું થાય, નમે કે ના નમે, ફળ આવે ત્યારે નમે, આમ નકરને ઊંડું ટટ્ટું હોય, પણ જ્યારે ફળ આવે ત્યારે નમી જાય. એમ જો આપણામાં જો આવો વિવેક આવે ને તો એની સાથે નમ્રતાઓ આવી જાય, વિવેક પણ આપણામાં આવી રીતે એ ભગવાન વિશેનો ભક્તિભાવ આપણે વધતો જાય, આપણામાં દોષ દેખાતા જાય, આપણી ભૂલો આપણને સમજાતી જાય, અને આપણે એની અંદર એ રીતે કરીએ છીએ. ત્યારે મહારાજ કહે છે કે અવિવેકી છે ને પહેલાં પહેલું પોતાનું જ થાય કે મારા જેવો હું કરું બરાબર, આ રીતે આમ છે તેમ છે, એ બધું થઈ જાય અને બીજાના અવગુણ દેખાય. અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને આવડી લે છે. બસ એ પછી વાત કરે અને માને, પણ માન છે કે મારી વાત સમતા નહીં, તમે હું કહ્યું તમે જાણતા નથી, એટલે માન પેલું અંદર આવી જાય છે. એટલે કે માને કરીને એ વસ્તુ સમજતા નથી, એમ કરીને એના પર જે અભાવ આવી જાય કે જેને વિશે આપણે ગુણ છે લેવા છે એને માટે આવું થઈ જાય. વાત આપણે સારા માટે કરે, પણ એને પેલું માન અંદર છે કે મારી વાત એ સાચી હતી ને કેમ સમજ્યા નહીં, શું અમે ખોટું કહેતા હતા, અમારે એમાં કંઈ સ્વાર્થ હતો, અમારે કંઈ એમાં બીજો લાભ મેળવ્યો હતો, કેમ વાત ન સમજાય, એમ માને કરીને પછી અવરી થઈ જાય. અને વાતના કરનારાનો અવગુણ લે છે અને અવગુણ લે, પછી અવગુણ લે કે બધા એવા છે, બધું દેગા એવા છે, મહારાજ એવા છે, અને બધા ભક્તો એવા છે, અને સંતો એવા છે, અને બધું પછી બધું અવરું થઈ જાય. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે, એ પછી મહારાજ કે ઘટતો જાય. તો મહારાજ આપણને સમજાવે છે કે આ વિવેક વસ્તુ બહુ જબરદસ્ત છે, એ ઘટતો જાય. લ્યો એની માટે આપોઆપ પછી મન પાછું પડી જાય, બસ પછી આ સત્સંગ આવો છે એમ મનમાં એને એવું જ થઈ જાય, સત્સંગમાં કંઈ ખોટ નથી, એ કંઈ ખોટું નથી, એ તો બધું સારું છે. પણ આપણામાં પેલી જે માનને આપણી પ્રકૃતિઓને સ્વભાવને આપણી જે ધારી કરવાની વસ્તુ, પણ એ
આપણે પૂરું સમજ્યા નથી ત્યાં સુધી આપણને એ વસ્તુ થઈ જાય અને મન પાછું પડી જાય અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે પછી એને મેં આપવા પછી એને મન પાછું પડતું જાય એને ક્ષોભ થતો જાય એના જીવમાં અશાંતિ થતી જાય અને એને પછી એની મેં આપવા બધું આમ થવા માંડે એમાં કંઈ સત્સંગને કે મોટા પુરુષ કે ભગવાનને કંઈ નથી આ તો આપણને જ દોષ આપણને એ છે નુકસાન જે થાય છે આપણને થાય એમાં એમને શું નુકસાન થવાનું છે માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને માટે મારે કે પોતાને વિશે જે ગુણ છે એનો માનનો ત્યાગ કરી દેવાનો છે બસ ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે વિશ્વાસ એના વિશે શું એક વિશ્વાસ હોય તો કામ થાય વિશ્વાસ એ વાહન ચાલે છે એવો વિશ્વાસ આપણને ભાઈ કરે છે બરાબર છે કહે છે બરાબર છે એટલો વિશ્વાસ હોય થઈ જાય 500 સંતોને મારાના વચનનો વિશ્વાસ હતો કે બસ આ રીતે તમે જાઓ હું કહેવાય કરો એમાં તમારો સત્સંગ મારી આજ્ઞા પાડો એમાં તમારો આજ્ઞા પાડો એમાં તમારો સત્સંગ તમારી રીતે તમે કરો એ કાંઈ નહીં હવે તો આ વિદ્વાનને પંડિત હતા પોતાની રીતે તો મારે કે ના ગોરા જ ખાવાના તમારે ગોરા ખાઈને જાઓ કોઈ મારે તો સહન કરવું કોઈને સામે બોલવું નહીં એને કોઈ પણ રીતનું આપણું એ નહીં તારે કહેવાનું છે એમ એને એક કોઈ વસ્તુનું પોતે પંડિત વિદ્વાન હતા બહુ સારા બુદ્ધિશાળી હતા વ્યવહાર કુશળતાવાળા હતા બધા કંઈ મૂર્ખા ભેગા નહોતા થયા એમને કહ્યું કે હું કહું છું એ પ્રમાણે તમારે સત્સંગ કરવાનો છે બસ અને આ રીતનો વેશ તમારે રાખવાનો છે ત્યારે એ બધી વસ્તુઓનો મનની વસ્તુઓ મૂકીને એમને મહારાજની આજ્ઞા પ્રમાણે કરી તો આ સત્સંગ વધ્યો મહારાજે તૈયાર કરેલો અને કરવાનું નથી કરવાનું તો એ પણ મૂકી દીધું કે એનું કંઈ વાંધો નહીં લો બ્રહ્માન સ્વામી જેવા બહુ વડતાલ મોટો કારોબાર કરી સત્સંગ આખો કરાવતા હતા મારે કે મૂકી દો તમારે આ બધું મૂકીને આવી નીકળી જવાનું છે નીકળી ગયા એટલે કહેવાનું શું છે આ સત્સંગની અંદર એમને પોતાને જો આવો વિવેક દ્રઢ થઈ ગયો હતો તો બીજો વિચાર જ ના આવ્યો મહારાજને વિશે એમ કે મહારાજ ખોટું કરે છે ખરાબ કરે છે આપની દ્રષ્ટિએ બહુ ખરાબ લાગતું હોય આપની દ્રષ્ટિએ બહુ સારું ના લાગતું હોય હકીકત વસ્તુ છે કારણ કે આપને એ વખતે આપણું મગજ પણ જતું રહે પણ છતાં એ વસ્તુનો જો આ સત્સંગનો હોય તો એના મગજની ઉપર કંટ્રોલ આવી જાય એને સત્સંગમાંથી પાછો ન પડે ભલે કામ થયું કે ના થયું પણ આ સત્સંગ મંદિર કે સત્સંગ પોતાની સેવા પૂજા કે રાજી એમાંથી મન તો કોઈ દિવસ થાય નહીં મોટા પુરુષ કે ભગવાનને વિશેથી આ રુચિ ના થઈ જાય એને તો રાજી કરે જ એને માટે એની આજ્ઞા સાધાર પાડે અને તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે બસ અવિવેક ટળી જાય ને મોટપને પામે ભગવાન સંત પ્રમાણે કહેવા માંડે તો અવિવેક ચાલ્યો જાય ગરડા પ્રથમ નું નવમું ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું સંવત 1876ના માક્ષર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી તો શું મહારાજ કહે છે કે આપણે પ્રત્યક્ષ ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છા ન રાખવી એના ઉપર વાત ચાલે છે ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા રાખવાની નહીં કે કોઈ પ્રકારે અધૂરું માનવું નહીં એને વાત કરે છે કારણ આપણને અધૂરું મનાય ને કે હજુ મહારાજ કંઈ દેખાયા નહીં આમાં એમ દેખાય છે ને આપણે કે અક્ષરધામ હજુ કેવું છે ગોલોક કેવું છે વૈકુંઠ કેવું છે એવું પણ ઈચ્છાઓ આપણને રહે છે એને માટે મહારાજ સમજાવે છે બીજી જગતની પદાર્થની તો છે જ નહીં તો રાખવાનું જ નથી જગતના પદાર્થો કે જગતની મોટપ કે કીર્તિ એ તો આપણે ભગવાન સિવાય કોઈ ઈચ્છવાની છે ને દૈહિક સુખ કે જગતના સુખ પંચવિષય સુખ એ તો ના છે પણ મહારાજ એ સિવાય પણ વાત બીજી કરે કે એ તો રહે ને કે આપણે સ્વર્ગ કેવો છે ને પેલા લોક કેવો છે ને બ્રહ્મલોક કેવો છે ને બીજો લોક કેવો છે ને સારી ઈચ્છા છે હું કે ખોટી પણ એ પણ મહારાજ ના પાડે છે પ્રત્યક્ષ ભગવાન સિવાય એની પણ ઈચ્છા ના રાખે
એમાં બધું જ આવી ગયું છું. આપણે સમજાય મહિમાની દ્રષ્ટિએ, મારે કે જ્યાં શ્રીજી મહારાજ બિરાજમાન થયા એ અક્ષરધામનું મધ્ય છે, એમાં બધા ધામ લોક અવતાર દેવો બધું એમાં આવી જાય. એકમાં સ્વાય કે છે અનેક, એકમાં અનેક છે ને, અને અનેકમાં એક. આપણી સમજણ થાય તો જાણે ને કે એક ભગવાનમાં બધું આખું બ્રહ્માંડો બધા આવી ગયા, અવતાર માત્ર, દેવો માત્ર, અને તમામ મનુષ્ય દેવ, બધું સુખ સંપત્તિ બધું એક ભગવાનમાં છે. ભગવાનને આધારે બધું થયું, અને એ ભગવાન દરેકમાં રહ્યા છે. એટલે ભગવાન અનેકમાં થયા કે ના રહ્યા? એટલે અનેકમાં એક ભગવાન રહેલા છે, અને એક બધામાં ભગવાન, બધા દરેક ભગવાનમાં, ભગવાનમાં દરેક છે વસ્તુ. જો આ વસ્તુ આપણને દ્રઢ થઈ જાય પછી ક્યાંય જોવાનું કે બીજું આપણે અધૂરું લાગે નહીં, કે જો આપણે આ ના જોયું કે આપણે કેમ રહી ગયું, એવો વિચાર આપણને આવે. એટલે શ્રીજી મહારાજને એ સમજાવું છે કે એક જ વસ્તુ મનમાં રાખો કે હું તમને મળ્યો છું પ્રત્યક્ષ, એ સિવાય બીજી ઈચ્છા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ મૂર્તિનું સુખ નહીં આવે. બરોબર, એ પાછું અધૂરું લાગશે કે જો કંઈ અક્ષરધામમાં મહારાજ કેવા છે એવું ના લાગે. તો મારે કે અક્ષરધામમાં જે મૂર્તિ છે આ છે ને, અહીંયા છે ત્યાં છે, એમાં કંઈ ફેર નથી. મહારાજ ચોખ્ખી વાત કરી છે. એટલે આ માટે મહારાજ સમજાવે છે કે પ્રત્યક્ષ ભગવાન છે. બીજું જોવાનું કે આ બધું અધૂરું અધૂરું આપણને લાગતું હોય એ પણ અપૂર્ણપણું ના માનવું, કે આપણે પૂર્ણ થયા છે, કે મહારાજને જ્યારે આપણે ઓળખ્યા છે એમાં આપણે સર્વ પ્રકારે જોડ્યા છે, દ્રઢતા થઈ છે, પછી પૂર્ણ થઈ ગયા. પછી આપણે કાંઈ બીજું એનાથી પર કોઈ વસ્તુ કે એનાથી કોઈ બીજી અધિક વસ્તુ છે નહીં, કે કોઈ જાણવા જેવી, સમજવા જેવી ત્રીજું. એટલે મહારાજ સમજાવે છે કે પ્રત્યક્ષ ભગવાન સિવાય ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર ધામ એ સુખ એની કોઈ ઈચ્છા રાખવી નહીં. કે અધૂરું લાગે ને આપણને, કે હજુ આટલું અધૂરું છે. મહારાજ મળ્યા હોય તો અધૂરું લાગે, શ્રીજી મહારાજ પોતે બેઠા છે છતાં લોકોને આ ભાવના રહેતી. એટલે મહારાજ કહે છે ભગવાન શ્રીજી મહારાજ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતાર, એવું આપણે બધા સમજતા જાણતા તો અધૂરું લાગતું. ભગવાન કૃષ્ણ રામ વખતમાં એવું લાગતું લોકોને કે પછી રામ કેવા ને કૃષ્ણ કેવા છે, વળી આગળ કેવું એમનું હશે. પણ આવે ભાઈ રામને જતા રાજી ગયેલો ને જે બેઠા છે ને, પણ એમ ના સમજાય એટલે અધૂરું લાગે આપણને. એમ શ્રીજી મહારાજ આવ્યા છે, શ્રીજી મહારાજ આવ્યા છતાં આપણને અપૂર્ણપણું અને કંઈક ભ્રમ અલા આપણે રહે. એટલા માટે મહારાજ સમજાવે છે કે એમાં તમે દ્રઢતા સંપૂર્ણ રીતે રાખો એટલે બધું એમાં આવી ગયું છે, એથી આગળ વસ્તુ કંઈ બીજી છે નહીં, એ બધું તમને બધું સુખ એમાં આવી જશે. હા, એવું જેને અજ્ઞાન હોય, એવું કહ્યું લ્યો અજ્ઞાન કહી થાય છે મારે. હવે એ તો એમાં કંઈ અજ્ઞાન કહેવાય કે ભાઈ ગોલો ધામ જોવાનું, સ્વર્ગ સુખ આ બધું એ તો સારું છે, પણ એને મહારાજ અજ્ઞાન કહી દીધું. એ જોવાની ઈચ્છા રાખી એ પણ અજ્ઞાન આપ્યું, એકલું જોવાની ઈચ્છા રાખી છે એ પણ અજ્ઞાન છે. એની ઈચ્છા પણ ના રાખવી કે આપણે મહારાજ મળ્યા છે એટલે એમાં બીજું કંઈ આપણે જોવાનું રહ્યું નથી, એ બધું એમાં આવી ગયું, એનું બધું સુખ ધામ ધામ. એટલે કહે છે કેવું છે, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. લો પછી એમ ચોખ્ખું કહી દઉં કે એના મુખની વાત પણ ના સાંભળે, કે આવા બધું ઘણા દી સત્સંગ પર જો આપણે ભગવાનનું અક્ષરધામ તો કંઈ જોયું નથી, તારે એ મારે એને ભગવાનનો મહિમા ક્યાં સમજ્યો છે? પ્રત્યક્ષ ભગવાન આ મૂર્તિ પૃથ્વી પર આવ્યા એનો મહિમા એને સમજ્યો નથી, એટલે એવી ઈચ્છા રાખે છે, તમારે એના મુખની વાત પણ ના સાંભળે. એટલે કલ્યાણ થાય આપણું, એમાંથી બળ મળે. હજુ જ્યાં આમ બધા આ આકાશમાં છે દેખાય નહીં, અને અહીં છે મનાય નહીં, પછી શું થાય? વચ્ચે લબડાઈ જેવું થયું ને, પછી એના થકી કંઈ એને બળ મળે ખરું, અને એની વાત કોઈ સાંભળે એને પણ બળ મળે. મારે કે નપુંસકની સાથે ગમે એટલા દાડા સ્ત્રી રહે તો એને કોઈ પુત્ર પ્રાપ્તિ થાય ખરી? માણસ નપુંસક છે એની જોડે ગમે એટલા વર્ષો રહે ને તો પુત્ર પ્રાપ્તિ ના થાય. એમ જેને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો જો આવો નિશ્ચય કે દ્રઢતા એને પોતાને નથી, એની પાસે તમે બેસો એની વાત સાંભળો તો પછી એનાથી કંઈ તમને ભગવાનનો નિશ્ચય કે નિષ્ઠા કે ભગવાનનો મહિમા સમજાય ખરો? કારણ એને પોતાને જ હજુ અધૂરું છે, એ પોતે જ અપૂર્ણ રીતે પોતે માને છે, એ કેવી રીતે આપણને સમજાઈ શકે? પણ જેને દ્રઢ છે એ આ સમજાય શકે. મગનભાઈને જો દ્રઢ થયું હતું તો આપણે બધાને સમજાયું કે ના સમજાયું? મગનભાઈને પોતાને શાસ્ત્રી મહારાજ વિશે દ્રઢતા થઈ ગઈ હતી, અને મહારાજનો એવો પાક્કો નિશ્ચય પોતાને થયેલો હતો તો હજારોને બેસાડી દીધી નહીં વાત, એ નિશ્ચય પોતાને હતું તો બેસાડી દીધું. એમના જીવનમાંથી બધી એ થઈ ગયું, તારે એ વસ્તુ દ્રઢ ન હોય તો અધૂરું લાગે, ને અધૂરું છે તારે આપણું કોઈ દાડો કલ્યાણ થઈ શકે નહીં. એના મુખની વાત સાંભળીએ તો આપણે કોઈ દાડો એમાંથી હક્કરવારો આવે નહીં. એટલે મારે એના મુખની વાત પણ સાંભળવી નહીં. એટલે એવું
છે આપણને કે સમાધિ કેવું દેખાતું છે શું આ રે રે એટલે આપણને એટલે મારી નવો રહે છે પણ એટલે આ તો નિશ્ચય થયા પછી આપણે આમ ઘણું જોયા પછી પછી ઈચ્છા રહે છે હા છે એમ એવું પાછું એવું કેટલું પાછું રહે છે લોકો કે આવી સમાધિ જોવા જાય હવે સ્વામીને પોતે સમજે આવું સમજે તો પણ ત્યાં જોવા જાય આવો દાડિયા સમાધિ થાય છે અહીંયા તમારે જોવું છે ને અક્ષરધામ દાડિયા અક્ષરધામ જોવાની વાત ચાલે આપડે સમજાવવા તે તો આપણે સમજાવે આપણું અજ્ઞાન એ કાઢી નાખે એવા જવર છે હા સમય એટલે કહેવાનું છે કે એવું બધું થાય છે ત્યારે એમ તો સમજાય ને એમ બધું પૂર્ણ થઈ જાય એમ પછી એને કંઈ અધૂરું નથી લાગતું કે ત્યાં હજુ જોવાનું એટલે કહેવું છું ને આકાશમાં આપણે જે ઈચ્છા રાખીએ કંઈ દેખાય નહીં આપણને એટલે આપણે પહોંચી શકવા નથી અને અહીંયા આ બેઠા છે એ વસ્તુ આપણને સમજાતી નથી એટલે મહારાજ એટલા માટે કહે છે ભાઈ આ વસ્તુ તમને જે મળ્યો છે એમાં તમે બધું સંપૂર્ણ છે બીજી કોઈ ઈચ્છા રાખજો જો ઈચ્છા રાખે છે પ્રત્યક્ષ ભગવાન સેવાની તો મારે કહે અજ્ઞાન વસ્તુ છે અને જે પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે રમેશ હા માઇક ફરી જાય છે એટલે હવે બરોબર દ્રઢ રાખજે અને જે પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે કેવું પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે દ્રઢ નિષ્ઠા જે પ્રત્યક્ષ એટલે શું કે આપણા આંખ સામે જે દેખાય છે એનું પ્રત્યક્ષ પ્રગટ એટલે અહીં ના હોય પણ ભારતમાં હોય પણ પ્રગટ જ કહેવાય કે લંડનમાં હોય કે બીજે ગમે તે હોય પણ એ પ્રગટ વસ્તુ છે જેને આપણે આંખે જોઈ શકતા નથી પણ છતાં આ દેહ કરીને જગતમાં વિચરે છે એટલે પ્રગટ વસ્તુ છે અને પ્રત્યક્ષ એટલે આપણે સામે બેઠા છે એની વાત છે એટલે શ્રીજી મહારાજ સામે બેઠા છે ને વાત સમજાવે છે પોતાની વાત મહારાજ કહે છે કે આ કે જેને પ્રત્યક્ષ છે એને અને તેને દર્શને કરીને જ પોતાને એને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ પણ માને બસ કે એમાં જરાય અધૂરું ના માને કે હવે મારે અધૂરું રહી ગયું છે હવે તો ભગવાનની દયાથી મારું તો કલ્યાણ થઈ ગયું છે પણ બીજાનું પણ આ પ્રમાણે જો મારી વાત સાંભળે તો એનું પણ કલ્યાણ થઈ જાય એવી એની દ્રઢતા થઈ એમ કે મારું તો આ ભગવાનને વિશે દ્રઢતાથી નિશ્ચય થયો છે પણ મારી વાત સ્વામી કે સાંભળે મારા ગોરાનું પાણી પીવા સુધી મહારાજે તો વાત લખી કે ગોરાનું પાણી પીવે સત્સંગીના હાથનું જમે તો પણ એનું કલ્યાણ થઈ જાય પ્રત્યક્ષ ભગવાનનો સંબંધ એવો મોટો જબરદસ્ત છે લ્યો એટલે મારે કે એમાં અધૂરું જો મનાય છે અને આ રીતે થાય તો એ થયું પણ જે એને વિશે દ્રઢ થઈને એના દર્શનને પોતે પરિપૂર્ણ માને બસ એ દર્શન થઈને પરિપૂર્ણ થઈ ગયું કે હવે આપણે આનાથી કંઈ જોવાનું બીજું છે અક્ષરધામ કહો વૈકુંઠ કહો ગોલોક કહો રામ ભગવાન કૃષ્ણ પરમાત્મા બધા જ અવતારો દેવો જે કંઈ કહો એ મહારાજને વિશે આપણને દ્રઢ થઈ ગયા એના દર્શનમાં બધા દર્શન આવી ગયા એના દર્શનમાં બધા દર્શન આવી ગયા એની વાતમાં બધી વાત આવી ગઈ કોઈ વાત આપણને અધૂરી નથી એટલે મારે કે એ રીતે જો દ્રઢતા થઈ ગઈ તો એને કરીને પરિપૂર્ણ માને અને બીજું કાંઈ નથી ઈચ્છતો બીજું કાંઈ ઈચ્છતો નથી કે આપણે કંઈ અધૂરું લાગે છે હજુ પેલું જોયું નથી ત્યાં લઈને અધૂરું છે એવું ના લાગે એ થઈ ગયું બધું દર્શન પૂરેપૂરું હવે હાલતી ચાલતી મૂર્તિ આપણા જેવી હોય એટલે આ બેસશે નહીં એટલે મહારાજ કહે છે કે ભાઈ આ તમારે ખરેખર સમજવાની આ વસ્તુ છે દેખાય છે મનુષ્ય જેવું એટલે ક્યાંથી આપણને પ્રતિ થયા પેલા તો બહુ ચક્કર ફરતા હોય ચાર હાથ હોય કંઈક એવું બધું દેખાતું હોય તો કંઈ એનો જુદો ના એવું કંઈ દેખાતું ના હોય મહારાજ તો બેઠા આપણા જેવા મનુષ્ય રૂપમાં બેઠા હોય એટલે એનો ક્યાંથી થાય એટલે એમ અલૌકિકપણું નથી દેખાતું પણ મારે કે એની અંદર જ અલૌકિક વસ્તુ છે અલૌકિકપણું જ એમ જ છે બસ તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે એને દેખાડે છે ભગવાન છે પોતે આ રીતે એ કાંઈ બીજી ઈચ્છા નથી રાખતો એટલે ભગવાન પછી એને તે
દેખાડે. માટે જેને ભગવાન ને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. બસ એને બીજું કાંઈ ઈચ્છવું નહીં, જે કંઈ ઈચ્છવું એને સુખે એની પાસે, દુઃખે ભલે આવે તો આપણે ભગવાન સિવાય બીજે કંઈ પ્રાર્થના કરવી નહીં. આપણે ગમે એવું દુઃખ આવે તો બીજે કંઈ આપણે કંઈ જવું નહીં, ભગવાનની જ પ્રાર્થના કરવી કે ભગવાન અમારું દુઃખને ટાળજો. પ્રાર્થના કરવી આપણે, એમાં કંઈ વાંધો નથી, એવું કંઈ ના નથી પાડે કે આપણે એ ભગવાનની આગળ ના થાય. આપણો સંસાર વ્યવહાર કુટુંબી માણસો છે એટલે વ્યવહારી સંસારી, એટલે કંઈ પણ આપણને મુશ્કેલી આવી જાય તે ભગવાન પાસે પ્રાર્થના કરવી. પણ પેલા છે ને દોરા ધાગા આખડી બાખડી એમાં પછી ના પડો, બસ ભગવાન એને સુખ આપે છે તો પણ એનાથી સુખ મળ્યું છે એમ માનવું. પછી ભલે ને કોઈ આવીને આપણને કરોડ આપી ગયો હોય તો એની તાકાત નથી કે આપીને, કે ભગવાને જ આપણા એને અંદર પ્રેરણા કરીને આપણને લાભ થઈ ગયો છે. લાભ એ પણ એનાથી જ થાય છે એમ કહેવાની વસ્તુ શું, એવી એક દ્રઢતા આપણને હોય એટલે એ રીતે આપણને સમજે રાખીએ તો વાંધો નહીં. એટલે એના સિવાય કોઈ ઈચ્છું નહીં. વચનામૃતમ સહજાન સ્વામી મહારાજ. અને આ તો બપોરનું એટલે બહુ શોર્ટ એન્ડ સ્વીટ. અમારે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 11મું વાસનાનું તથા એકાંતિક ભક્તનું સ્વામિનારે સંવત 1876 માર્ક્ષ સુધી 14મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. પૂર્વજન્મનું છે, પૂર્વનું છે, એટલે આ જન્મનો અથવા પૂર્વજન્મમાં જે કંઈ આપણે વિષય ભોગવ્યા છે એની આપણને ઈચ્છા વર્તે એનું નામ વાસના. એનું નામ જ વાસના છે કે ભોગવવાની ઈચ્છા થયા કે ના, આપણે કે આ કરી લીધું હતું, આ સારું, આ કર્યું હતું સારું, એવી જે ઈચ્છા વર્તે એનું નામ વાસના છે. અને એ વાસના છે આપણે જન્મ મરણ લેવડાવે, એવી વાસના રહી ગઈ તો જન્મ મરણ પછી આપણને ભોગવા આવે છે. એટલે મહારાજ વાસનાનું રૂપ કર્યું કે વાસના કોને કહે, કાન ન વાસના કે આપણે આ જન્મ અથવા પૂર્વજન્મ જે કંઈ આપણે વિષય ભોગવવાની ઈચ્છા રહે છે એને વાસના કહીએ. એની ઈચ્છા થઈ એટલે આપણે ધીરે 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 એની દ્રઢતા થતી જાય અને પછી એમાં આપણી આસક્તિને બહુ થઈને અંતે આપણે એમાં એમાં થાય. ભરતજીને જેમ રગલું છે અંત સમય દેખાવા માંડ્યું ત્યારે પછી ઈચ્છા વર્તે એટલે પછી એનો વિચાર સંકલ્પ પ્રયત્ન પુરુષાર્થ બધું એમાં થઈ જાય. કારણ પછી એમ કરતાં કરતાં અંતે એ જ થાય કે આ જ બરોબર છે એટલે એમાં જીવ રહી જાય, પછી અંતે પાછો જન્મ ધારણ કરવો પડે. એટલે વાસના છે એ સ્વાય કહે છે આપણે આ જન્મ મરણ લેવડાવે છે, દુઃખ ભોગવડાવે છે. એટલે વાસનાનું રૂપ કર્યું તો વાસના કોને કહેવાય, એટલું આપણે ટૂંકમાં મારા જે અર્થ સમજાયો કે આનું નામ વાસના હોય. ઈચ્છા જે ભોગવવાની ઈચ્છા વર્તે છે એટલે વાસના છે, એ વાસના આપણે ટાળવી છે. વાસના ટાળવા માટે આપણે આવ્યા છે. એ સ્વાય કહે જેમ જેમ સમાગમ કરતા જાય એમ વાસના ટળતી જાય, પછી ભગવાન સંબંધે આપણી વાસના થતી જાય, ભગવાનના સુખની ઈચ્છા થતી જાય અને એમાં રુચિ થતી જાય એટલે વાસના એમ કરીને ટળી જાય. આમ તો કંઈ વાસના ટળે એવી નથી, કારણ બહુ ઊંડા મૂળ છે. પણ સ્વાય કહે આ ભગવાનની કથાને વાર્તાને ભજનને કીર્તન એમ કરતાં 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 એ વાસના ક્ષીણ થતી જાય અને એનો નાશ થતો જાય. અને વળી જે વિષય ન ભોગવ્યા હોય તેની જે અંતકરણ વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિ ભક્ત કેને કહીએ? મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે અમારા એકાંતિ ભક્ત કોને કહીએ? વાસના હોય તો એકાંતિક ન કહેવાય, તો પછી એકાંતિક કોને કહેવાય? આમ તો વાસના ચાલી રાખે એટલે એકાંતિક કોને કહેવાયની વાત પૂછી મહારાજ.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એકાંતિકની વ્યાખ્યા કરી મહારાજ, કે ભગવાન સિવાયને કોઈ વાસના ન હોય, કે ભગવાન સંબંધી જ વાત, બીજું કાંઈ નહીં. ભગવાન સિવાય કોઈ વાસના એટલે શું, કે ભગવાનને વિશે જ એની પ્રીતિ અખંડ વર્ત્યા કરે. ભગવાન કેમ રાજી થાય, એમને કેમ જમાડવા, કેમ રમાડવા, કેમ એ રીતે આરતી, સેવા, પૂજા, ભક્તિ, કથા વાર્તા કરવી, એવા વિચારો રહ્યા કરે. ભગવાન સંબંધી જ વિચાર કરીએ ને આપણે, એટલે જગત સંબંધી વિચાર એટલે વાસના, ભગવાન સંબંધી વિસના એટલે એને ભક્તિ આપણે કહીએ, કે ભગવાન સંબંધી વાસના કહીએ એમનો, કે ભગવાન કઈ પ્રકારે રાજી થાય એવી ઈચ્છા હંમેશને માટે વર્તે એ થાય. એટલે મારે કે ભગવાન સિવાય કોઈ વાસના ન હોય. ભગવાન સિવાય એટલે શું, ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનની સેવા કરવી, આરતી કરવી, મંદિરો કરવા, કથા વાર્તા કરવી, સત્સંગ કરાવો, આ બધું ભગવાન સંબંધી થયું. એમાં કંઈ આપણે બીજી કોઈ આપણી ઈચ્છા નથી કે આપણી કોઈ બીજી વાસના નથી, પણ ભગવાનને રાજી કરવાની એક વાત છે. એટલે ભગવાન સિવાય બીજી કોઈ વાસના એમાં ન રહી, કે ભગવાન રાજી થાય, ભગવાનના આદેશ આજ્ઞા મુજબ પોતાનું જીવન જીવવું છે, અને ભગવાન કેમ કરીને રાજી થાય એવી રીતે જે વર્તે એમ એકાંતિક. જેમ પર્વતભાઈ હતા, આપણે જોઈએ છીએ પર્વતભાઈ છે એ ગ્રસ્તમાં જ હતા, અને ગ્રસ્તનું કામ બધું હતું એમને માથે, ખેતીવાડી બધું, પણ છતાં એ વિચાર હંમેશા એ કરે કે મહારાજ કેમ રાજી થાય, બસ શ્રીજી મહારાજ કેમ રાજી થાય, એ સિવાય બીજો કોઈ વિચાર નહીં. ત્યારે મારે કહીએ એને જો ભગવાન બીજી કોઈ ભગવાન સિવાય વાસના જ નહીં, કે કામકાજ ખેતીવાડી કરે તોય પણ એને બીજો વિચાર ના આવે. એકનો એક દીકરો દેહ મૂકી ગયો અને મહારાજની આજ્ઞા આવી, મરણ પથારી ઉપર જ હતો છોકરો, કે આવજો ઘટપુરા કામ આ કાગળ દેખીને ત્યાંથી નીકળી ગયા. જેને એની અંદર વાસના હોય તો છૂટે નહીં ને, કે ભાઈ આવો મહારાજ તો આજ્ઞા કરી પણ આવા દેકરાને મૂકીને કેમ જવાય. પણ એમને આપણને લાગે કે દેહ સંબંધે કરીને એમને એ છોકરો મોટોય કર્યો હોય એમ, નાન કંઈ એને ઓછું બીજી રીતે ના કર્યું હોય, ખવડાવતા હોય, પીવડાવતા બધું કરતા હોય. પણ જ્યારે મહારાજની આજ્ઞા થઈ ત્યારે એને છોકરાને મૂકી દીધો, કે મહારાજ છે એ રાજી થાય એમ કરવું છે. એટલે એવી રીતે આપણે જાણ કે ભગવાન સિવાય કોઈ વાસના હોય. એટલે પર્વતભાઈ ગ્રસ્તમાં રહેતા કરતા બધું ખેતીવાડી કરતા હતા, પણ તોય આમ શ્રીજી મહારાજના વિશે એમને ભાવ કે મહારાજની આજ્ઞા થાય એટલે વસ્તુ મૂકી દેતા વાર ના લાગે, કે ચાલો પાંચ દિવસ સમાગમ કરવા આવજો તો વ્યવહાર મૂકીને ચાલી નીકળે, બીજું વાર જ નહીં, ત્યાંથી એકદમ નીકળી જાય. ત્યારે જાણો કે આપણે વ્યવહારમાં વાસના નથી, વેપારમાં વાસના નથી, પૈસામાં વાસના નથી, કે કોઈ આજ્ઞાથી કે આટલી સેવા કરો તો જાણે પૈસા વાસના નથી, એ ભગવાનને રાજી કરવાનું તાન થયું અને પેલું છૂટી ના શકે. પૈસાની આજ્ઞાથી હોય તો વિચાર થાય કે કેમ થશે, શું થશે, અગર વિચાર આમ તેમ, અને પેલું તો જેમ કે એમ પણ દાદા ખાચાને કોઈ વાત ગરાસ છે તમારી બહેનોને લખી દો, હવે જો ગરાસમાં એને વાસના હોય તો છૂટે ખરો. ગરાસ એટલે તો પોતાનું આખું એનું આજીવન થયું, જીવન થયું ને, એનાથી આજીવિકા ચાલે બધી, કે આખા ગરાસમાંથી ઉત્પન્ન જે કંઈ આવે એમાં તો એમને પોતાનો નિર્વાહ કરવાનો હોય, કાં બધું એ રીતે થવાનું હોય. પણ એ બધું મહારાજે કહ્યું કે તમે લખી દો, તો તરત જ પોતે લખી દીધું મહારાજની આજ્ઞાથી લો એમની બહેનોને. કારણ કે આપણે વિચાર થાય ને કે આપણે શું થશે, કે મહારાજ તો કહે છે પણ આપણે પછી બહેનોને લખ્યા પછી મારે ક્યાં જવું, ક્યાં રહેવું, શું કરવું, કેમ કરવું, એવો બધો વિચાર આવે કે ના આવે. પણ એમને નથી વાસના એની અંદર, મહારાજ બેઠા છે, મારે શું વિચાર, મારે શું સંકલ્પ, મહારાજ રાજી કરવા. તો જો એમને લખી પણ દીધો તો શાસ્ત્રમાં લખી ગયું, હવે ગ્રાહકે લઈને મહારાજ ચાલ્યા નથી ગયા, બહેનો ચાલી નથી ગઈ, અને આમ જોઈએ તો આપણે ગ્રાહ મૂકવાનો જ છે કે નહીં, એક વખત આ બધું મૂકીને જવાનું છે. જો એવું એમને સમજાયું હતું તો એને આપી દેતા વાર ના લાગી, અને પેલું આપણે વર્ગી રહીએ કે ના એ મહારાજ એ તો ના બને. બીજું કહો તમે, બીજી વાત કરો પણ એ વાત રહેવા દો, એમ થઈ જાય ને એ ભાઈ, પૈસાની વાત આવે તો એ વાત રહેવા દે, અમને પછી આગળ ચાલો. એટલે એવું છે, તાર જો વાસના છે એટલે મૂકી શકતા નથી. અમારો સુરેશ રાજગુરુ કહે ને એક આપણે, કે મિત્ર હોય બે ખરેખરા, પછી વાતચીત કરે કે ભાઈ મારે અત્યારે 500ની કંઈક જરૂર છે, તું મને મદદ કરી, એ શું બોલ્યો, તું મારો મિત્ર છે જો તો માથું માગી લે ને, એમાં શું મોટી વાત. પણ ભાઈ માથું માગી લે, માથાથી કંઈ કામ થવાનું છે, પણ બળ એવું દેખાય કે માથું માગી લે ને, પૈસા શું માગે, માથું માગી લે તો એ તારું છે કે લે, પણ પૈસાની જરૂર છે તને માથાની જરૂર નથી.
એમ મહારાજને આપણે કહીએ કે મહારાજ ભાઈ એ શું વાત કરો, બધું તમારું છે પણ આ હમણાં બીજી વાત કરવા દો, એમ એવું થાય કે નહીં કે હવે છોકરા પગાડા આ કોનો તો કે આ તમારો ભાઈ, હવે અમારે તો ક્યાં ત્યાગી થઈને બેઠા ક્યાં છોકરા, પણ ક્યાં છે કે તમારો, પછી સાધુ થવાની વાત કરીએ કે એ સ્વામી વાત અમને રવા દે, એ ઘડીએ પછી મેહરિયા પાછો થાય કે ન થાય. અરે એવું નહીં સ્વામી, કે બધું ભગવાનનું છે તો એ વખતે વાંધો ના આવે, તારે એમાં વાસના હોય તો મૂકી ન શકાય, એમ કહેવાનું શું છે પૈસા નહીં દેહ નહીં છોકરા નહીં, પણ બધા છોકરા કેવા આપી દીધા, ધડધડ કાઢીને આપી દીધા ને, આ જો બેઠા બે આગે છાતી કાઢીને બેઠા બે, આ બે છોકરા આપ્યા, આ નવનીતના બે છે, એક પ્રતુલ અરે સુખદેવ, સુખદેવ ને પ્રેમવદન નામ બે થયું છે, સુખદેવ ને પ્રેમવદન, સુખદેવ તો બહુ આનંદી છે, એટલે કહેવાનું શું કે સુખદેવ જ બની ગયા, લ્યો અહીંયા પ્રતુલ હતા, પ્રતુલ હતા, પ્રતુલ હતા અને સુખદેવ બની ગયા, અને ચિત્રંજનભાઈના અશોક પુંડરીક ભગત ત્યાં, આવા બે ભક્તો બની ગયા ખરેખર. તો એમ કહેવાનું શું કે કાઢીને આપી દીધા, લ્યો મહારાજ કાંઈ વાંધો નહીં, બેને રાજી ખુશીથી રજા આપીને, વળી જો ઓછા પડે તમે બે આવીશું પાછા, કે તમારા જો બસોમાં કદાચ ખૂટે સંખ્યા, અમારી બસોની પૂરી કરવાની હતી ને દ્વિશતાબ્દીમાં, એટલે કદાચ જો ખૂટી જાય તો અમે બે પાછા આવી જઈશું. ત્યારે એવું કહેવાનું શું કે જો વાસના હોય તો કહેવાય નહીં ને બોલાય પણ નહીં, પણ છાતી કાઢી લીધી, લો અને એને એ સરનામ થઈ ગયું કે ભાઈ આ સમય સાચું લીધો હતો, અત્યારે છોકરાએ સુખિયા થઈ ગયા અને આ સુખિયા બેઠા છે, કે અમને શું વાંધો આવ્યો, કંઈ કશું કે ઘરબારમાં કંઈ ખાવાનું ખૂટી ગયું કે કંઈ આગું પાછું બીજું થઈ ગયું, એ એમની મેં તો કામ ચલાવે છે ને, પહેલાં સુખિયા થઈ ગયા. પણ કહેવાનું જ્યારે ટાઈમ સમયે આવું આપણે જો વાસના હોય તો પેલું મુકાય નહીં, અને પેલું તો વાસના ન હોય તો મહારાજ તમારું છે બધું, લ્યો જે છો તો દાદા ખાતરને એ પ્રમાણે મહારાજને કહ્યું ને લખી પણ દીધું, લ્યો પછી એને વિચાર ના થયો મારે શું રહેવું, ક્યાં ખાવું, શું પીવું, કંઈ એવું જ. પછી મહારાજે પૂછ્યું કે દાદા ખાચર ઘરા લખી દેશો પણ પછી તમે શું કરશો, તો મારે કે ભાવનગર રાત છે એની નોકરી જ કરીશ. હવે થાય વિચાર આપણને આવે કે આપણે ઘરાસદાર રાજાને બાર ગામને બધું હોય ચિત્રંજન, હા સ્ટેન્ડિંગ ના રહે એવું થઈ જાય કે ના રહે, પણ દાદા ખાચર કે મહારાજ નોકરી કરીને મારું પૂરું કરીશ, એમાં શું હતો એમ એમ પછી એમ ના થયું કે મહારાજ લઈ લીધું ને કે એમ થયું શું, લખી હોય દીધું, હા તો આપણે વાતો કરી એમ નથી, એમને તો લખી ના આપ્યું છે, આપણે તો વાત થાય પણ લખવાનું આવે ને ત્યારે વિચાર થાય, કેમ દાળિયા ચેકમાં લખવામાં સહી કરવી હોય ત્યારે જરા વિચાર થાય કે સ્વામી અમને નહીં આવે પછી લખીશું, ચેકમાં સહી કરવામાં જરા બહુ વાર લાગે, કેમનો જરા બેલેન્સ નથી, કાં તો પંદર એક મહિનાની તારીખ પછી ના પણ એટલું વ્યાજ તો આવી જાય, એવી બધી આપણે ગણતરીઓ થઈ જાય. મારે ચેકમાં લખી જ નાખું, હા જેને જેને પડ્યું બેલેન્સ એને લખવા જ મળજો, હવે તો માળા છે રાખતા નથી કંઈ, એને કહી એને ભગવાનની જ વાસના રાખી છે, એટલા માટે એ આ વાત કથા વાર્તા સાંભળે છે ને, એટલે ભગવાનની જ વાસના છે, એટલે મન માળા જ હોય બીજું શું હોય, બીજું કંઈ હોય જ નહીં, એ ભલે ત્યાં બેંકમાં પડ્યું છે પણ અહીંયા તો વાસના ભગવાનની છે ને, ખિસ્સામાં કંઈ બીજી માયા ઓછી રાખીએ, હે તો નહીં ચાલતો એ તો ચલાવે, એમ તો કે હોશિયાર છે એમ વાણિયા છે એમ, પછી હાવ તમારે તમારે પાટદાર ઘોડે નથી, પાટદારને ખાસલાણ ટોળે એવું ના હોય, ભાઈ તો બહુ વાણિયા, ઓ પાટદારને બહુ એવું ના હોય, કાંઈ નહીં ચાલ જાય ઉપાડ પછી થવાની છે થશે પાછું, એક એ મોઈને દંડો પાછો બીજું જગાવે, આ તો વાણિયા છે બધા એમ બહુ વિચારપૂર્વક, હે લુવાના લુવાના ને વાણિયાનો ભાગ ભેગો થાય છે બે થાય, લુવાના એટલે વેપારી ને, એટલે વેપારી એટલે વાણિયાનો ભાગ આવ્યો પાછો, અને આમ પાછા લુવાના એટલે ક્ષત્રિ બે ભેગા, વાણિયા ને ક્ષત્રિ બે ભેગા થયા, લુવાનામાં બે ભાગ ભેગા થાય, એટલે બહુ બધા હોશિયાર હોય, એમાં કંઈ વાંધો ના આવે, ચેતરાય નહીં કોઈ જાણ, એટલે એ રીતે વાસના સ્વાઈ કે આપણે કાઢવાની છે. પણ શું આ ભગવાન સંબંધની વાસના હોય તો કંઈ આપણને વાંધો આવે, તરત લ્યો મહારાજ તમારું જે કરવું એ કરી નાખો, ધડાકો થઈ જાય વાર ન લાગે, એટલે મહારાજ કે ભગવાનના ભક્ત છે ને ભગવાન સિવાય કોઈ વાસના નહીં, આ ભગવાન સિવાય કોઈ વાસના ના હોય તો આવું કરવામાં કંઈ કઠણ ના પડે, કહેવાનું શું છે દીકરા આપવા હોય સેવા કરવી હોય, આપણે કોઈ પણ મારે કે 8 દિવસ તમે મૂકીને તમારો ધંધો આવો તો જો વેપારમાં વાસના હોય તો ના મુકાય, કે વેપારમાં પૈસા આપણે શું વેપાર જતો રહેશે,
આપણે આમ થશે તેમ થશે, ઘરાક બધા આવા તેમ તેમ બધું થયા કરે. અને પેલું મૂકી દીધી, વાસના ના હોય તો મૂકી દે ને ભગવાનના સંન્યાસ. આફ્રિકામાં બધા એને જોગી બાપાએ તારા કેટલા મહિના મૂકી દીધી બધી નોકરીઓનો વ્યર્થ ધંધો બધો, હજારોનો નફો બધો મૂકી દીધો. એટલે એવું થઈ જાય એમ, ઘણું વાસના ના હોય તો થાય એવું, અને પેલું વાસના હોય તો મૂકાય નહીં એમ. એ વસ્તુ છે મૂકવાની તો છે જ, આપણે આજ નહીં તો કાલે, કાલે નહીં તો મહિને, છ મહિને, બાર મહિને, વર્ષે, પાંચ, દસ, પચીસ વર્ષે મૂકવાનું તો છે જ. પણ જો આવો સમય સચવાઈ જાય તો જાણે કે આપણે વાસના નથી. બસ વાસના તો આપણે શું, કામ તો કરવાનું છે, ઘરનો ધંધો વ્યવસાય બધું કરવું પડે, ધ્યાન રાખવું પડે, પૈસા લઈને વ્યવસ્થિત મૂકવાય પડે. એમ કંઈ પછી બધા રસ્તામાં નાખી દેવાય, એ તો રિસલ લઈને ગણી કરીને બેંકમાં બેલેન્સ બરાબર કમ્પ્લીટ કરવું જ પડે, એમાં છૂટકો નહીં. પણ આ તો ભગવાનને વિશેની વાસના હોય ત્યારે જ્યારે આજ્ઞા થાય ત્યારે એમાં કરતાં વાર ન લાગે, ત્યારે એને ભગવાનની વાસના છે એ જાણવું. ઇતિ વચનામૃતમ. લ્યો વાત પૂરી થઈ ગઈ. આપણે આવું ભગવાનની વાસના રાખવાની વાત થઈ, એ વાત પૂરી થઈ ગઈ. દાડિયા બરોબર થઈ ગઈ તો સારું. દાડિયા બહુ પાકું થઈ ગયું છે આવું. હા બરોબર પાકું આવું નથી, બીજી વાસના નથી. કોઈ પણ વાત આવે ધડાકો થઈ જાય. તમને સેમ કેમ લાગે છે? બરોબર હે, એ તો કરવું પડે ને. પણ આમ હવે પણ આમ ધક્કો નથી લાગતો એમ મારું કહેવું. હવે ધક્કો ને આવે ના આવે ના આવે નથી. પેલો પહેલાં જે લાગતો હતો એવો નથી, આવે નહીં. પહેલાં તો જ્યારે લાગે આવે તો જરાય નહીં, આવે નહીં. આમ જે વખત જે કહો તૈયાર ખબરદાર. હે ટ્રાય છે, એમાં પાસ થઈ જાય એમ છે, ના પાસ થવા નથી. હા સમજાવ, હા તમારે જો જોવો હોય તો જોવો.